नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5. આપની સાથે હું છું ઝરણા. રાજ્યમાં વીજ સંકટનો આખરે સ્વીકાર કરવામાં આવ્યો છે. વાપીમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આંગે સ્વીકાર કરતા જણાવ્યું કે કોલસાની તંગીને કારણે સંકટ ઊભું થયું છે. બીજા રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતિ સારી હોવાનું પણ તેઓએ જણાવ્યું. સૌરાષ્ટ્રમાં વીજ સંકટને લઈને રાત્રે વીજળી આપીશું તેવું ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું. છેલ્લા 15-20 દિવસથી ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે એને લોડ શેરિંગના મામનો બહાનું કાઢી અને એમની જે ખેતીની વીજળી છે એ 8 કલાક વીજળીમાંથી 4-5 કલાક વીજળી કાપી નાખવામાં આવે છે. જ્યોતિ ગામની અંદર પણ વીજળી આપવામાં આવતી નથી. આ બાબતે મેં અધિકારીઓનો સંપર્ક કરતો એમને કહ્યું કે લોડ શેરિંગ છે, પૂરતો લોડ આવતો નથી, એટલે આ વીજ કાપ કરવામાં આવી રહ્યો છે અને હજુ આ કેટલા સમય ચાલશે એ નક્કી નથી. તો શા માટે ખેડૂતોને જ આ કાપ આપવામાં આવે છે? તમે ઉદ્યોગોને પણ કાપ આપી શકો છો. તો આ તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી અને પાક નુકસાનીનું વળતર આપવા માંગ કરી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને અપાતી વીજળીમાં છેલ્લા 15 દિવસથી 3-4 કલાક કાપ મુકાતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે. લોડ સેવિંગના બહાને ખેડૂતોને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોને વળતર આપ્યું તે પ્રમાણે ઉત્તર ગુજરાતના ખેડૂતોને પણ વળતર આપવા માંગ કરી છે. એક તરફ જ્યાં કોલસાની અછત હોવાનું ખુદ ઉર્જામંત્રીએ સ્વીકાર કર્યો છે અને સાથે જ તેઓએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રમાં રાત્રે વીજળી આપવામાં આવશે જેના કારણે આ સંકટને પહોંચી શકાય. જોકે તેઓએ જે કમ્પેરિઝન કરી છે તેમાં ખાસ તો ગુજરાતમાં સ્થિતિ સારી હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે આ અંગે ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. તેમનું કહેવું છે કે વીજકાપને કારણે ખેડૂતોને પરેશાની ભોગવવી પડી રહી છે, ખેડૂતોના પાકને નુકસાન જઈ રહ્યું છે. ત્યારે આજ અંગે ખુદ ધારાસભ્ય કિરીટ પટેલ વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. કિરીટભાઈ, આપના દ્વારા એક પત્ર પણ લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને, જાણવા માંગે છો કે આ પત્ર થકી શું રજૂઆત કરી છે આપ ખેડૂતો માટે? અત્યારે અમારી ઓફિસે લગભગ 15-20 ખેડૂતો બેઠા છે. એ આ રજૂઆત કરવા માટે આવ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં નહીં, સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને જે વીજ લાઇટ આપવામાં આવે છે 8 કલાક, એ 8 કલાક માંથી એમને અત્યારે લગભગ 3-4 કલાક આપવામાં આવે છે અને એની અંદર પણ 2-3 વખત કાપ આપવામાં આવે છે. અત્યારે ખેડૂતોની સીઝન છે. એરંડાનું વાવેતર, એરંડાને પાવા માટે કપાસનું વાવેતર હોય તો એને પાણી પાવું પડે. રાયડાનું વાવેતર કરવાનું છે તો રાયડાના અત્યારે પાણીની જરૂર છે. એટલે અત્યારે ખેડૂતોની પાણી પાવા માટેની પીક સીઝન છે અને એમાં આવો વીજ કનેક્શન આપવામાં આવે છે. એક દિવસનું જે ખેડૂતો 10-15 વીઘાનું પિયત કરતા હતા એ ખેડૂતો આજે માત્ર 2 વીઘાનું, આ ખેડૂતે મને કહ્યું કે આખા દિવસ લાઇટ રહી તો 2 વીઘાનું પિયત કરી દીધું. એટલે આ બહુ ગંભીર પરિસ્થિતિ છે. અને મેં અધિકારીઓને વાત કરી, સરકારના અધિકારીઓ એવું કહે છે કે લોડ શેરિંગ બાબતે આ બધી બનતી હોય, ગાંધીનગરથી આ વીજ કટ કરવામાં આવે છે. મેં ગાંધીનગર જેને મને ફોન આપ્યો લોડ શેરિંગ નો, એક પણ અધિકારી ફોન ઉપાડતા નથી. મેં કૃષિ મંત્રી મુકેશ પટેલ ને વાત કરી, એના અધિકારી જોડે વાત થઈ, એ બધા એવું કહે છે કે અમો સરકાર કઈ કરી શકશે નહીં. ઉપરથી આ ઇન્ટરનેશનલ લેવલે વીજ કટિંગ છે એટલા માટે ખેડૂતોએ હાલાકી ભોગવવી પડશે. પણ મેં એટલા માટે પત્ર લખ્યો છે કે ખેડૂતોએ શા માટે, ઇન્ડસ્ટ્રીઓ છે, ઉદ્યોગપતિઓ છે, એમને વીજળીમાં રાહત આપવામાં આવે છે, એમને 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે, તો એમને કટ આપો. શા માટે ખેડૂતોના હિતની તમે એક બાજુ વાતો કરો છો, એક બાજુ ખેડૂતને ધરતીનો તાત ગણવામાં આવે છે અને ખેડૂતને જ તમે મારવા બેઠા છો? જો આવી રીતે રહેશે તો, જો 10 દિવસ આવું રહ્યું તો, જો જે ખેડૂતો છે એમની તમામ પાક એમનો નિષ્ફળ જશે અને ખેડૂતોને ભારે હારાકી ભોગવવી પડશે, ખેડૂતો બરબાદ થઈ જશે. એટલા માટે મેં આ પત્ર લખ્યો. જે બિલકુલ કિરીટભાઈ, એક તરફ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઘણા બધા વિસ્તારોમાં છે અને બીજી તરફ જો વીજકાપ પણ મૂકવામાં આવે
तो खेडूतोने वधु कपरी परिस्थितिनो सामनो करवो पड़े। आपे आ तमाम जे रजूआत करी छे ते व्याजबी पण कही शकाय, परंतु सामे सरकार द्वारा पण कहेवामां आव्युं छे के आ विचकाप मूकवो जरूरी छे, तो जो आनु सोल्यूशन न आव्यो तो पछी शुं करशो? બેન, સરકાર એવું કહે છે કે કોલસાની અછત ઊભી થઈ છે, એટલા માટે અમે વીજ કાપ કર્યો છે. પરંતુ મારે કહેવું છે કે કોંગ્રેસની સરકાર હતી અને શંકરસિંહ વાઘેલાની સરકાર હતી ત્યારે 14 કલાક વીજળી આપવામાં આવતી હતી અને વીજળીનો પુરવઠો પણ પૂરતા પ્રમાણમાં, અત્યારે તો વીજળીનો પુરવઠો પણ 400 વોટનો વીજ આપવાનો હોય તો 350 વોટ આપે છે, ખેડૂતોની મોટરો ભરી જાય છે. એ વખતે 14 કલાક વીજળી આપવામાં આવતી હતી, પૂરતી વીજળી આપવામાં આવતી હતી અને એ વખતે કોઈ બીજી એનર્જી હતી નહીં, દાખલા સોલર એનર્જી ઉત્પન્ન નહોતી થતી કે વિન્ડ એનર્જી ઉત્પન્ન નહોતી થતી. અત્યારે આ બધાને વિન્ડ એનર્જી અને સોલર એનર્જીમાં તમે એવું કહો છો કે ગુજરાત દેશની અંદર નહીં વિશ્વની અંદર નંબર વન છે, તો બધી આ એનર્જી જાય થયો? આ બાબત માત્ર ને માત્ર જે કોલસા કંપનીઓ હતી એ અદાણીને ખાનગી કંપનીઓને વેચી મારી છે અને એના લીધે આ કૃત્રિમ ટંકી ઉભી થઈ છે. એટલે સરકારે તાત્કાલિક કોલસો જે પ્રાઇવેટ કંપનીઓને વેચ્યો છે એમને પરત લઈ લેવો જોઈએ. આ જો આવું થશે તો દેશ બરબાદ થઈ જશે, ગુજરાત બરબાદ થઈ જશે. જો ખેડૂત સુખી હશે, સમૃદ્ધ હશે, તો જ દેશ અને રાજ્ય એ સુખી થવાનું છે. એટલે સરકારે તાત્કાલિક આ અંગે વિચારણા કરવી જોઈએ. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે જો વીજકાપ મૂકવાની જરૂર હોય તો પછી તે ઉદ્યોગપતિઓ અને તે વેપારીઓને વીજકાપ મૂકવામાં આવે. આ તરફ ખેડૂતો પહેલેથી અતિવૃષ્ટિને કારણે બરબાદ છે અને જો તેઓને વીજકાપ મૂકવામાં આવશે તો તેઓના પાકને વધુ નુકસાન જશે, જેનું વળતર પણ કોણ ચૂકવશે તે એક મોટો સવાલ છે. ત્યારે જોવાનું રહેશે કે હવે શું આ અંગે સરકાર કોઈ નિર્ણય લે છે કે નહીં. તો રાજ્યમાં વીજ સંકટનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગે સ્વીકાર કરતા જણાવ્યું કે કોલસાની તંગીને કારણે સંકટ ઊભું થયું છે. બીજા રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતિ સારું હોવાનું પણ તેઓએ જણાવ્યું. તો સૌરાષ્ટ્રમાં વીજ સંકટને લઈ રાત્રે વીજળી આપવા આપીશું તેવું પણ ઉર્જામંત્રીએ કહ્યું છે. કોલસાની તંગીના લીધે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બધે વીજળીની કટોકટીની સમસ્યા છે, ત્યારે આપણા ગુજરાતમાં આપણે એટલી શોર્ટેજ અનુભવીને રહ્યા. વાપીમાં દેખાય છે શોર્ટેજ નથી, ખાસ કરીને ખેતીવાડી સૌરાષ્ટ્રમાં છે ત્યાં આ પ્રશ્ન છે અને એના માટે રાત્રે વીજળી આપવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે અને એ રીતે આપણે 15 દિવસ જે ક્રાઇસિસ છે એમાંથી બહાર નીકળી શકીશું.